वैश्विक महामारी कोरोना ने लईने समग्र देश में हाल लॉकडाउन समय चाली रह्यो छे। राज्य में पण कड़काई थी पोलिस अने वहीवटी तंत्र लॉकडाउन पालन करावी रह्यु छे। आवा समय गरीब अने मध्यम वर्गना खानगी नौकरियात वर्ग ने केटकेटली तकलीफोनो सामनो करवो पड़तो छे। आ तकलीफोए कॉमन मैन एटले के सामान्य मानवीनी छे। आवा जरूरतमंद व्यक्तिने मददरूप थवा माटे गुजराती फिल्म इंडस्ट्रीजना केटला कलाकारों द्वारा एक शॉर्ट फिल्म बनावामां आवी छे। रंगमंचना कलाकार हितेश ठाकर ने एक विचार आव्यो अने समझण नामनी शॉर्ट फिल्मनुं निर्माण थयुं। आ फिल्म द्वारा कलाकारोए सवाया गुज्जुओने समझण नामथी एक मार्मिक संदेश आप्यो छे कि तमारी आसपास रहेता जरूरियातमंद व्यक्तिने आर्थिक के बीजी अन्य कोई रीते मददरूप थजो, केम के लॉकडाउन आ कपरो समय चाली रह्यो छे। आ शॉर्ट फिल्म गुजरातीओने पाड़ोशी धर्म बजावानी शीख आपी जाय छे। चालो जोईए आ शॉर्ट फिल्म। निखिल उठो ने, लाओ पैसा आपो, मारे दूध लेवा जाऊं छे। दिया एक थैली लावजे ने। एक थैली केम? આ છેલ્લા 100 રૂપિયા છે। પણ આવું કેવી રીતે થાય? તને ખબર તો છે કે એક તો મારો ઓછો પગાર અને એમાં પણ મહિનાના છેલ્લા દિવસોમાં કટોકટી હોય છે અને આ વખતે પાછું આ લોકડાઉન એટલે। હા પણ પગાર તો આવશે ને તમારો, કરિયાણું પણ લાવવાનું થયું છે। હું કઈક કરું છું, શેઠને ફોન કરું। ઠીક છે। હેલો, શેઠ, નિખિલ બોલું। નિખિલ? હા બોલ બોલ, શું હતું? કેમ છો શેઠ, ઘરે બધા મજામાં ને? હા હો, ઘરમાં બધા મજામાં। તમે બધા મજામાં છો ને? એક વાત કરવી હતી શેઠ, આપણે પગારનું કઈ થઈ શકે એમ છે? પગાર? અરે લોકડાઉનમાં તો કઈ પગાર હોતો હશે અત્યારે, તને ખબર છે ને બધા કામ ધંધા બંધ છે। હા હા શેઠ, હું સમજુ છું, પણ હું શું કહું છું શેઠ, આપણે લોકડાઉનના દિવસો બાદ કરીને બાકીના દિવસોનો પગાર કરી આપો ને શેઠ, મારે બહુ જરૂર છે। હા હા જરૂર હશે, હું ના નથી કહેતો, પણ તને ખબર છે ને આપણે પગાર આપવાની રીત, આપણા ત્યાં તો એકાઉન્ટન્ટ વાઉચરમાં સહી લે અને પછી તને પગાર કરે। હા એટલે અત્યારે લોકડાઉન ખુલે નહીં ને ત્યાં સુધી કાંઈ જ નહીં। હા તો શેઠ એક કામ કરીએ, હું તમને મારી એકાઉન્ટ ડિટેલ્સ મોકલી દઉં, તમે મને ઓનલાઈન ટ્રાન્સફર કરી આપો ને। જો મને ઓનલાઈન નેટ બેન્કિંગ આવું બધું મને ના ફાવ, લોકડાઉન ખુલે ને એટલે તારો પગાર થઈ જશે। પણ શેઠ પણ કઈ નહીં, પણ કઈ નહીં, સાંભળ એક કામ કર, તું શાંતિથી ઘરે રહે અને ક્યાંય બહાર ના નહીં કરતો। હા શેઠ ફોન, પણ મારી વાત એક મિનિટ, મારી વાત સાંભળો શેઠ, હું શું કહું છું સાંભળો તો ખરા શેઠ, પણ હવે શું કરીશું નિખિલ? આપણે તો ઠીક છે, પણ વંશને તો જોઈશે ને દૂધ? બાળકને કેવી રીતે સમજાવીશું? મમ્મી વંશ, ભદ્રેશભાઈ હેલો જી ભદ્રેશભાઈ ગુડ મોર્નિંગ નિખિલભાઈ કેમ છો
ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ, હું મજામાં છું, બોલો ને. નિખિલભાઈ, મેં તમારા બેંક એકાઉન્ટમાં 7000 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે, પ્લીઝ જરા જોઈ લેજો. 7000? અરે જે ભૂલો નિખિલભાઈ તમારી ભાભી સાંભળી જશે ને તો મને ઘરમાંથી અત્યારે કાઢી મૂકશે. અને અત્યારે તમને તો ખબર છે કે લોકડાઉન છે, તો હું જઈશ તો જઈશ પણ ક્યાં. પણ ભદ્રેશભાઈ, તમને કેવી રીતે ખબર પડી કે હું અત્યારે તકલીફમાં છું? પાડોશી છું તમારો, ભલે આપણે રોજ મળતા ના હોઈએ પણ હું તમારી ભાળ તો રાખું જ છું. આપણા બંનેના મકાનની વચ્ચે દિવાલ છે, મનની વચ્ચેની, સમજ્યા? પ્લીઝ કઈ પણ જરૂર હોય ને મને કહેજો. ટેક કેર. આ જ રીતે તમારી આસપાસ તમારા પાડોશીને કોઈ તકલીફ પડી હશે, કોઈ નુકસાન થતું હશે તો તમને જણાવી નહીં શકે. એમને મદદરૂપ થજો, બહુ જરૂરી છે. અત્યારનો સમય એકબીજાની સાથે ઉભા રહેવાનો છે. તમારા કર્મચારીઓનો પગાર તમે કાપતા નહીં, કોની પાસે માગશે? આટલા વખતથી તમારી સાથે જોડાયેલા છે, એમને જોડેલા રાખો, એમને તોડશો નહીં. અત્યારે સમય છે ભેગા મળવાનો. ભેગા મળવાનો એટલે કે આ પરિસ્થિતિથી લડવાનો. માત્ર ને માત્ર એટલું કરવાનું છે, ઘરે રહેવાનો છે અને કોરોનાને ભગાડવાનો છે. આવો સૌ ભેગા મળીએ, ઘરે રહીએ, સતર્ક રહીએ, સાવચેત રહીએ અને કોરોનાને ભગાડીએ. થેન્ક યુ.